વિશ્વામનારાયણ મિત્રો, આજે આપણે ભણીશું મેન્ડલનું કાર્ય. બરાબર, તો મેન્ડલે જે આનુવંશિકતા અને જે જનીન વિદ્યા છે, બરાબર, એની અંદર ખૂબ જ મહત્ત્વના કાર્ય જે કે જનીન વિદ્યાનો જે ભાગો કહેવાય મેન્ડલે નાખ્યો હતો. બરાબર, અને એમને જનીન વિદ્યાના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો એવું તે શું કાર્ય કર્યું હતું એમને કે જેનાથી એમને આપણે જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું કે મેન્ડલે શું શું કાર્ય કર્યું હતું અને એનું જે જનીન વિજ્ઞાનની અંદર એમનો જે ફાળો છે એ શું છે. બરાબર, તો સૌપ્રથમ આપણે થોડું મેન્ડલ વિશે જાણકારી મેળવીએ. તો કે જે ગ્રેગર જ્હોન મેન્ડલ, એટલે કે ગ્રેગર જ્હોન મેન્ડલ, બરાબર, મેન્ડલનો જન્મ 1822 ની અંદર થયો હતો. એ પોતે વ્યવસાય પાદરી હતા અને ગણિતશાસ્ત્રી હતા. બરાબર, પાદરી અને ગણિતશાસ્ત્રી હતા. તો ગણિતશાસ્ત્રી થઈ, બરાબર, ગણિતશાસ્ત્રી થઈ અને આપણા જીવ વિજ્ઞાનની અંદર એમને ખૂબ જ મહત્વની શાખા, એટલે કે ખૂબ જ મહત્વનું ફિલ્ડ આપણે કહેવાય એવી જનીન વિદ્યાની અંદર એમને ખૂબ જ મહત્વનું કાર્ય કર્યું. જેથી ગણિતશાસ્ત્રી હોવા છતાં એમને આપણે જનીન વિદ્યાના, એટલે કે જીવ વિજ્ઞાનની એક શાખા છે જનીન વિદ્યા, એ જનીન વિદ્યાના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર, તો એમને એવું તે શું કાર્ય કર્યું હતું મિત્રો કે જેને આપણે આટલે એમને માન સન્માન આપણા વિજ્ઞાનની અંદર મળે છે. તો એમને 1856 થી 1863 સુધી, બરાબર, 1856 થી 1863 સુધી 7 વર્ષ, બરાબર, 7 વર્ષ સુધી એમને મટાનાના છોડ ઉપર, મટાનાના છોડ ઉપર વિવિધ સંકરણના પ્રયોગ કર્યા હતા. બરાબર, સંકરણના પ્રયોગ કર્યા હતા. 1856 થી 1863 દરમિયાન એમને મટાનાના છોડ પર સંકરણના પ્રયોગો કર્યા હતા. તો એ પ્રયોગો જે વખતે એમને શું કહેવાય કે પ્રસિદ્ધ કર્યા, બરાબર, પ્રસિદ્ધ કર્યા હતા, એ વખતે એમને એટલો બધો સારો પ્રતિભાવ મળ્યો નહોતો સામે, કે એમની જે સોસાયટી, બરાબર, જે લોકો હતા એમના જે પ્રયોગોના અવલોકનો હતા અથવા એમના જે રિઝલ્ટ હતા એમને માન્ય ગણ્યા ન હતા. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી એમના લેખ હતા, બરાબર, એમના જે અવલોકનો હતા એ બધા પ્રસિદ્ધ થયા અને ફરીથી એમની જે પ્રયોગો હતા, એટલે કે એમના એમના જે બી કામ કર્યું હતું 7 વર્ષ દરમિયાન, એમના કાર્યોને ફરીથી લોકોએ ભણ્યા અને એ જે એમના એક્સપેરિમેન્ટને શું કહેવાય નવું એ આપ્યું એમને, બરાબર, અને એ જે એમને પ્રયોગો કર્યા એ પ્રયોગોની એક પ્રસિદ્ધિ મેળવી અને એ પ્રયોગોના અવલોકનો અને રિઝલ્ટ પરથી એમને જે અત્યાર સુધી, એટલે 150 થઈ ગઈ એ વાત, બરાબર, તો અત્યાર સુધી એમને જે બી નિયમો આપ્યા છે એ નિયમોમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થયેલ નથી. તો આવા મહાન કાર્ય માટે જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જનીન વિદ્યાના પિતા, બરાબર, જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, જ્યારે જનીન વિદ્યાના પિતા તરીકે એમને બિરુદ મળ્યું હતું ત્યારે આજે ગ્રેગર જ્હોન મેન્ડલ છે એ જીવ ન હતા. બરાબર, તો એમને એવું તે શું કાર્ય કર્યું હતું કે જેનાથી એમને આટલું મોટું બિરુદ મળ્યું છે. બરાબર, તેમના વટાના છોડ ઉપર, એટલે કે વટાના, એટલે કે અભ્યાસ કર્યો હતો. બરાબર, તો આ જે પીસીએમ સેટાઇમ છે, જે વટાના છે, એની ઉપર એમને સંકરણ, વિવિધ પ્રકારના સંકરણ કરી અને પ્રયોગો કર્યા હતા કે જે એક લક્ષણ જે પ્રથમ પેઢી છે અથવા તો જે પિતૃ પેઢી છે એમાંથી એનું જે લક્ષણ છે એ એની પછીની આવનારી સંતતિ અથવા તો જે બીજી પેઢી છે એની અંદર કઈ રીતે જાય છે. બરાબર, તો એમને સૌપ્રથમ બટાનાના છોડ ઉપર કેમ પસંદગી કરી, બરાબર, એવો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં કે એમને કેમ બટાનાના છોડ જ લીધો, બીજા છોડ કેમ નહીં લીધા. તો એ જે બટાનાના છોડની પસંદગી છે એની પાછળ પણ મિત્રો ઘણા બધા કારણ હતા. તો જોઈએ કે એમાં એના કારણ શું હતા કે એમને બટાનાની છોડ પસંદ કર્યા. બરાબર, તો એમાં પહેલું કારણ હતું કે વટાનાને સરળતાથી ઉછેરી શકાય. બરાબર,
એમાં સ્વફલન અને પરફલન આસાનીથી થઈ શકે, બરાબર થઈ શકે. એટલે આજે એની અંદર સ્વફળન એટલે અંદર પોતાની રીતે સ્વફળન થતું હોય, અને પરફળન એટલે બીજા દ્વારા થતું હોય એ ફલન પણ આસાનીથી એમાં થઈ શકતું હોય છે, બરાબર. પછી ત્રીજું કારણ હતું એનો જે જીવનકાળ છે, એટલે કે વટાણાનો જે જીવનકાળ છે એ ખૂબ ટૂંકો હોય છે, એટલે કે 3 થી 4 અઠવાડિયા, બરાબર. જીવનકાળ ટૂંકો એટલે જેટલો જીવનકાળ ટૂંકો એટલે એમના જે પેઢી દર પેઢી એમના જે પ્રયોગો કરવાના છે ને જે અવલોકનો નોંધવાના હોય એમને સરળતા રહે, બરાબર. બીજા જે છોડ હોય એનો કદાચ જીવનકાળ લાંબો હોય તો એમાં સમય વધારે જાય, એટલા માટે એમને વટાણાનો. પછી સુષુપ્તતા દર્શાવતા નથી, એટલે કે વટાણાનો છોડ હોય એ સુષુપ્તતા દર્શાવતા નથી. સુષુપ્તતા એટલે શું મિત્રો, કે એ કમ્પલસરી ઉગે, બરાબર, દર્શાવતા નથી. સુષુપ્તતા દર્શાવતા નથી એટલે કે સુષુપ્તતા એ દર્શાવતા નથી, વટાણાનો છોડ છે એ કમ્પલસરી ઉગતો હોય છે, બરાબર. તો આવા બીજા પણ અમુક અમુક કારણો હતા કે જેનાથી જે બીજા બધા છોડ છે એની કમ્પેરમાં એટલે કે એની સરખામણીમાં વટાણાનો છોડ એ મેન્ડાના પ્રયોગ માટે થોડો વધારે ઉચિત લાગ્યો, તેથી એમણે વટાણાનો છોડ પસંદ કર્યો હતો, બરાબર. તો પરીક્ષામાં પૂછાઈ શકે કે મેં ગ્રેગર મેન્ડેલે જે પ્રયોગો કર્યા એ કેમ વટાણાના છોડ ઉપર જ કર્યા, તો આપણે આટલા મુદ્દા લખી શકાય એની અંદર કે વટાણાના છોડને જે પસંદ કરવાની જે એમની નીતિ હતી એ કેમ હતી, બરાબર. હવે એમણે એ વખતે 7 લક્ષણો વટાણાના લીધા હતા, બરાબર. તો 7 લક્ષણો લીધા હતા એ કયા કયા હતા, વટાણાના લક્ષણો, બરાબર. વટાણાના લક્ષણો એમને લીધા હતા 7. તો કદાચ આ પરીક્ષામાં પૂછે છે કે કેટલા લીધા હતા લક્ષણો, તો કયા કયા લીધા હતા, તો એમને વટાણાના 7 લક્ષણો એમને ધ્યાનમાં લીધા હતા. એમાં પહેલું લક્ષણ છે છોડની ઊંચાઈ, બરાબર. એટલે વટાણાના છોડની ઊંચાઈ, એટલે છોડ ઊંચો છે કે નીચો છે, બરાબર. છોડની ઊંચાઈ ધ્યાનમાં લીધી હતી. બીજો અમને પુષ્પનો રંગ, બરાબર. પુષ્પનો રંગ એટલે જે પુષ્પનો રંગ છે એ કયો રંગ છે, બરાબર. અને ત્રીજો છે પુષ્પનો સ્થળ, પુષ્પનું સ્થળ એટલે કે જે પુષ્પ છે એ છોડ ઉપર લાગે એ કયા ઉપર લાગતો છે, બરાબર. અને એની પછી બીજનો રંગ, બરાબર. બીજનો આકાર, બીજનો આકાર. પછી જે વટાણાના જે સિંગા, બરાબર. તો એ સિંગનો રંગ અને સિંગનો આકાર, બરાબર. તો આજે વટાણાના લક્ષણો એમને આટલા 7 લક્ષણો એમને ધ્યાનમાં લીધા હતા, બરાબર. તો પરીક્ષામાં પૂછે છે કે એમને કયા કયા લક્ષણો ધ્યાનમાં લીધા હતા, તો આ 7 લક્ષણો આપણે લખી શકીએ છીએ, બરાબર મિત્રો. તો એની અંદર જ્યારે એમણે સૌપ્રથમ પ્રયોગ કર્યો, બરાબર, સૌપ્રથમ પ્રયોગ કર્યો, કયો કર્યો હતો, તો એને એમને એ એક સંકરણનો પ્રયોગ તરીકે ઓળખાય છે, બરાબર. તો આપણે જોઈશું મેન્ડલનો એક સંકરણ પ્રયોગ, બરાબર. તો સૌપ્રથમ એને શું કર્યું હતું, તો
કયા પ્રકારના હતા? તો કે શુદ્ધ જાતિના હતા. શુદ્ધ જાતિના એટલે મિત્રો કઈ રીતે? તો કે પેઢી દર પેઢી એટલે કે એવી ઘણી બધી પેઢી જતી રહી અને જેમનું જે ઊંચાઈ હોય બરાબર એ બદલાતી ના હોય. એટલે ધારો કે આ છોડ છે, આવા નાના છોડની ઊંચાઈ મેં ધ્યાનમાં લીધું છે, ઊંચું છોડ છે, એને એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી એમ ઘણી બધી પેઢી સુધી જાય બરાબર આ યુનિટ છોડ, તેમ છતાં ઊંચાઈમાં કોઈ ફેરફાર ના થાય એટલે કે એના લક્ષણની અંદર કોઈ ફેરફાર ના થાય, તો એવા જે પ્રકારના જે લક્ષણો છે એને આપણે શુદ્ધ જાતિ ના શુદ્ધ જાતિના લક્ષણો કહી શકીએ બરાબર. તો એવી અમને શુદ્ધ જાતિ લીધી હતી બરાબર. તો એ શુદ્ધ જાતિમાં અમે પહેલાં ઊંચાઈ લીધી, તો ઊંચો છોડ અને નીચો છોડ બરાબર. ઊંચો છોડ છે અમને અમે કેપિટલ ટી તરીકે ઉપયોગ કર્યા, બીજા છોડને અમને સ્મોલ ટી તરીકે અભિવ્યક્ત કર્યા બરાબર. હવે એમણે શું કર્યું કે સૌ પ્રથમ અમને જે કેપિટલ ટી એટલે જે ઊંચો છોડ હતો બરાબર, કેપિટલ ટી ઊંચો દૂર કરી દેવામાં આવ્યું હતું. એટલે ઊંચા છોડનું જે પૂંક કેસર છે બરાબર, એને માદા તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે ઊંચા છોડનું પૂંક કેસર છે એને દૂર કરી દેવામાં આવ્યું હતું, દૂર કરી દેવામાં આવ્યું બરાબર. આ પૂંક કેસરને દૂર કરી દેવામાં આવ્યું. તો એ દૂર ક્યારે કર્યું? તો કે જ્યારે પુષ્પ અપરિપક્વ હતું. પુષ્પ જ્યારે અપરિપક્વ હતું એટલે કે જ્યારે પુષ્પનો વિકાસ થતો હતો એ દરમિયાન જ આ જે પૂંક કેસર છે, ઊંચા છોડનું જે પૂંક કેસર છે એ દૂર કરી દેવામાં આવ્યું હતું બરાબર. આ જે પ્રક્રિયા છે એને આપણે ઇમેસ્ક્યુલેશન તરીકે જાણીએ છીએ. એટલે કે છાંટવામાં આવી
ખબર પડી મિત્રો કે પરાગરજ છે એ કોની હતી? નીચા છોડ, બરાબર? નીચા છોડની પરાગરજ અને ઊંચા છોડનું સ્ત્રીકેસર. તો નીચા છોડની જે પરાગરજ છે એ ઊંચા છોડના સ્ત્રીકેસર ઉપર છાંટવામાં આવે, બરાબર? અને જે એની પછીની જે સંતતિ મળી એટલે કે આને પી પીડી તરીકે, એટલે કે આને પી પીડી તરીકે ઓળખાય, અને હવે આ એફ1 પીડી. એટલે આના પ્રથમ જે પીડી છે ઇલેલિયર, બરાબર, ઇલેલિયર પ્રોજેની એ પ્રથમ પીડી. તો એની અંદર લક્ષણો આવ્યા, બરાબર? જે એફ1 પીડી આવી એની અંદર લક્ષણો શું હતા? તો કે બધા છોડ ઊંચા પ્રકારના હતા, બરાબર? એ જેટલા બી છોડ હતા બધા ઊંચા પ્રકારના હતા. આવશે એમાં આપણે મેન્ડેલ જે